સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાપણ ખાતે ખેતરમાં તૈયાર થયેલ 1.5 વીઘાનો ફુલાવરનો ધરો કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી લઈ જતા ખેડૂત દ્વારા પોલીસ ફરિયાદ થઈ. પ્રાંતિજના સાપણ ખાતે રહેતા જયેશકુમાર પ્રભુદાસભાઈ પટેલ કે જેઓ પોતે ખેતી કરે છે અને તેઓ મુખ્યત્વે શાકભાજીની ખેતી કરે છે અને સાપણ ગામની સીમમાં આવેલ પોતાની જમીનમાં તેઓએ ફ્લાવરનો ધરો તૈયાર કર્યો હતો અને ગઈ રાત્રે જયેશભાઈના ખેતરમાંથી તૈયાર થયેલ ફ્લાવરનો ધરો કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી ધરો ઉપાડીને લઈ ગયા હતા અને રોજ આ નિયત સમયે જયેશભાઈ ખેતરમાં તૈયાર થયેલ ધરો ખેતરોમાં ના દેખાતા તેમના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી અને તેમણે ખબર પડી કે ધરુની ચોરી થઈ છે તો ખેડૂત જયેશભાઈ દ્વારા પોતાના ખેતરમાં 20 પેકેટ ફ્લાવરનો ધરો ઉછેરવામાં આવ્યો હતો. તૈયાર થયેલ ધરો અંદાજે 15,000 નું ધરો કોઈ અજાણ્યા ચોરી સમૂહ દ્વારા ચોરી કરી ધરો ઉપાડી લઈ જતા ખેડૂતો દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ધરો ચોર વિરુદ્ધ ફરિયાદ કરી હતી તો પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.